ચલો હવે આપણે પણ બનાવીએ. ચોક્કસ શરૂઆત ક્યાંથી કરીશું? આમાં શું ને એક સ્ટફિંગ કરવાનું છે, એટલે એ માટે આ ડ્રાય નટ્સ છે, કલોજી, વલિયારી એને શેકવાનું અને પછી એની પેસ્ટ કરવાની અને એને પછી શેકી અને ત્યાર પછી એને કારેલામાં ભરવાનું અને કારેલાને દમ પર પકાવવાનું. એકદમ ધીમત આપી, એવું નહીં કે ચલો તળીને ફટાફટ કરી નાખ્યું છે એવું નથી. હા ચલો ઓન કર. આપણે સામાન્ય રીતે કલોજી ને એવું ઓછું વાપરતા હોઈએ છે, પણ આમાં કલોજી વાપરવાની. અડધી થી પોણી ચમચી જેટલી કલોજી છે અને બે ચમચી આપણે વરિયારી લઈએ છે. કોરી શેકી લેવાનું. કોઈ પણ શાહી રેસીપી હોય ને તો કેવું કે વારંવાર આપણે ઘરે ન બનાવતા હોઈએ, ઓકેશનલી કેવી રીતે બનતી હોય, તો તમારા ઘરે કયા ઓકેશન પર આ પ્રકારની વાનગી બને? અમારા ઘરે રવિવાર હોય ને એટલે કંઈક ને કંઈક નવું બનતું જ હોય, એટલે એમાં આવી બધી વાનગીઓ વધારે બને. એટલે દર રવિવારે આપણે દાવત. હા દાવત. આપણે સામાન્યતઃ બધું બનાવતા હોઈએ શાકભાજી લીલોતરી, પણ એ જે બાવરચીખાનામાં રાજાના બાવરચીખાનામાં બનતું ને એ બધું અલગ રીતે હતું. આપણે ઝડપથી બનાવતા, એ લોકો સ્લો કુકિંગ કરતા. અને જે મેઈન ટેસ્ટ હોય ને એ સ્લો કુકિંગમાં જ મળે. અને એ લોકો ફ્લેવર પર વધારે ધ્યાન આપતા, સુગંધી જોઈએ એમને. આપણે અડધા લાલ મરચું મીઠું ને એવું નાખી દઈએ, પછી એ લોકો તેજાના, ઇલાયચી, નટ્સ, ઘી, મલાઈ, માવો એવું બધું વાપરતું. રિચનેસ, રિચનેસ બહુ જ આવે. જો હવે સુગંધી આવી ને એટલે આપણે એને કાઢી લઈએ. બહુ બળવા નહીં દેવાની. હવે આની અંદર મેં એક ટેબલ સ્પૂન એટલે એક મોટો ચમચો ચારોળી લીધી છે અને 10-15 કાજુ લીધા છે, એને કોરા શેકી લઈએ. તમે આનો એકલો પાવડર કરી શકો, પણ આટલું આપણે વાટવા જઈએ તો વટાય નહીં, એટલે આપણે બધું સાથે વાટી લઈશું અને ફક્ત હવાટ કાઢવા માટે કરીએ છીએ. કાઢી લઈએ, અલગ એટલા માટે કાઢીએ છે, પહેલા આપણે વંધ્યારી અને કલોચીને કરી લઈએ, કારણ કે એને ફાંસમાં કરવાનું અને જ્યારે આની અંદર સ્લો કરવાનું. એક જાર લઈ લઈએ, થોડુંક ઠંડુ થઈ ગયું છે, હવે જારમાં લઈ લઈએ. હવે જોઈ લઈએ, હા જો લગભગ થઈ ગયું છે, એટલે હવે સાથે કાજુ અને ચારોળી નાખી દઈએ. કાજુ ને ચારોડી છે એટલે સતત એને નહીં કરવાનું, ફેરવવાનું, નહીં તો એમાંથી તેલ છૂટું પડી જાય અને પછી લોચો થઈ જાય. એટલે જો પાવડર ફોર્મ તમારે જોઈતો હોય તો ધીમે ધીમે જ કરવાનું. ચાલુ બંધ. તમે એવું પણ કરી શકો કે પહેલાં ચારોળી અને કલોજી જો વધારે કરીને ડબ્બામાં ભરી રાખવી હોય ને તો ચાલે, અને આને પછી પેસ્ટ કરી દેવાની. બરાબર, આપણે અત્યાર સાથે જ કર્યું છે. બોલમાં લઈ લઈએ હવે આપણે. આની અંદર ગરપણ નખાતું નથી, પણ આ જે નટ્સ છે ને એની કુદરતી મીઠાશ આવશે ને એના લીધે બહુ કડવા નહીં લાગે. હવે આપણે સ્ટફિંગનો મસાલો કરી દઈએ ગેસ ઉપર. બહુ તેલ ઘી નહીં લેવાનું, થોડુંક જ લેવાનું, એક ચમચી તેલ લઈએ છીએ અને સાથે ઘી. લખનવી વાનગી છે એટલે ઘી ને એમાં બને તો સારી લાગે. તેનો જે ઓરિજિનલ ટેસ્ટ હોય ને એનાથી મળતો આપણે કંઈક લાવી શકીએ. હવે એક પ્રોસેસ આપણે એ કરવાની છે, એ તેલ થાય ત્યાં સુધી. જો આ લસણ છે બરાબર આપણી પાસે, હવે આમાં લખનવી વાનગીમાં ક્યારેય આદુ લસણ ડાયરેક્ટ નખાતું નથી. આદુ તો બહુ ઓછો ઉપયોગ કરે છે લોકો, પણ લસણનું હંમેશા પાણી કરે. જો આમાં આપણે જનરલી શું કરીએ, આદુ લસણ નાખીએ, એવી રીતે નહીં નાખવાનું. આ જે લસણ કચરેલું છે ને એનું પાણી નાખવાનું. અચ્છા, એના
હવે આ પાણીને પછી, એટલે આનો મતલબ શું કે જે તેલ ઘી છે એમાં ફ્લેવર આપવાની લસણની ખાલી. આપણે આ કૂંચાનો ઉપયોગ નથી કરતા, એટલે આખું થોડું એની સ્ટાઇલ અલગ છે બનાવવાની. બસ હવે આના થવા દેવાનું થોડું, ત્યાર પછી નાખવાનું. હવે આપણે ડુંગળી નાખી દઈએ છે, ડુંગળીનું છીણ લીધું છે, ડુંગળીને સાતરી લઈએ. નાની બે નંગ ડુંગળી લીધી છે મેં. જો આ લાઇટ બ્રાઉન થઈ ગઈ ને, લગભગ પાણી બધું બળી જાય ને લાઇટ બ્રાઉન થાય, એટલે એકદમ બહુ જ બ્રાઉન નથી કરવાની આપણે. હવે આપણે મસાલા કરી દઈએ. અડધી ચમચી અડદર લઈએ છે, દોઢ ચમચી ધાણા પાવડર, બધા મસાલા થોડા આગળ પડતા જ કરીએ છીએ. અડધી ચમચી જીરું પાવડર, એક ચમચી આપણે લઈએ છે આમચૂર, આમાં ખટાશમાં આમચૂર લેવાશે. આપણે આ મિલાવી દઈએ. આપણે જો કારેલાની જગ્યાએ કોઈ પણ શાક લઈએ બીજું, તો આ અંદરનો જે મસાલો છે એ તો આ સેમ જ રહેશે ના? એ તો બદલાતો રહે છે. હા, ધારો કે ટામેટા બનાવ્યા તો એની અંદર પછી વટાણા ભરી શકે. હા, ઓકે. એટલે જે ચેન્જીસ કરવા હોય આપણે કરી શકીએ. જાતે કરી શકીએ. મસાલો લઈએ છે આપણે જે વાટ્યો ને એ મસાલો, ત્રણ ચમચી ભરીને લઈએ છે. તો અત્યારે તમે જે મસાલો એડ કર્યો, એ મસાલો તો આપણે ભલે કોઈ પણ શાક લઈએ પણ એ સેમ રહેશે? એ સેમ રહેશે. કાજુ, ચારોરી, વલિયારી, કલોજી, અડદર, ધાણા, જીરું, પછી બીજા તમારે જે ઉમેરવા હોય શાક કે પનીર ઉમેરવું હોય તો પનીર ઉમેરી શકાય, એવી રીતે થઈ શકે. તે માર્ક કર્યું કે આમાં ક્યાંય લાલ મરચું નથી. હવે આપણે સ્વાદ મુજબ મીઠું, જો કારેલા તો આપણે હમણાં મીઠા મોળ્યા છે એટલે મસાલા પૂરતું જ લગભગ મીઠું નાખવાનું. અડધી ચમચીથી થોડુંક ઓછું નાખ્યું છે, થોડુંક જ પાણી, વધારે પાણી નહીં. આટલા બધા મસાલા એકબીજામાં ભરાઈ જાય ને એવા બે ચમચી જેટલું, પણ પાણી રાખવાનું નહીં, પાણીને પછી બાળી દેવાનું. આ ખાલી મસાલા એકબીજામાં ભળી જાય ને એટલા પૂરતું જ આપણે પાણી નાખીએ છીએ. મસાલાને બાઉલમાં લઈ લઈએ. હવે આ મસાલાને ઠંડો થવા દેવાનો, એટલો ઠંડો કે આપણે હાથમાં લઈએ અને આપણે ભરી શકીએ કારેલામાં, એટલો. હા, જોઈ લે આખા આવી રીતે કારેલા લીધું, બરાબર, કે એને આ રીતે થોડુંક જ કટ કરવાનું બે બાજુ, બરાબર. અને આ જે ઉપર કાકર કહેવાય ને એ કટ કરે, આમાં કાકર જો એટલી જ નીકળી જાય, જો બરાબર. હવે એને શું કરવાનું કે આ થોડીક જગ્યા છોડી દેવાની, એકદમ અહીંથી જ કાપો નહીં કરવાનો. જો આ થોડુંક મેં છોડ્યું ને એવી રીતે કરી અને જો અહીં પાછી જગ્યા રાખવાની, બરાબર. બસ છરી પાર નહીં કાઢવાની. આવું કર્યું બધા કારેલા ને તમે એવું કરો ને ત્યાં સુધી કાપો પોરો થઈ જાય. જો હવે આ કાપો પોરો થયો દેખાય છે ને, હવે એમાં આમ છરી નાખી અને બધા જ બીયા કાઢી લેવાના. જો આવું કર્યા પછી કારેલાને 15 થી અડધો કલાક સુધી મીઠાના પાણીમાં બોરી રાખવાના અને બાફવા બાફવાના નથી, બરાબર. સમજ પડી ગઈ ને? આવી રીતે પોલું કરી દેવાનું અને એ આપણે કરીને રાખ્યા છે. ત્યાર પછી આ રીતે નિતારી લેવાના. જો તમારી પાસે વધારે સમય હોય તો પછી કપડામાં તમારે આ રીતે ઊંધા રાખવાના કે જો બધું જ પાણી દદલી ના જાય, બસ. નહીં તો પછી આવી રીતે તમારે કોશિશ કરવી પડે કે ભાઈ અંદર પાણી રહેવું ના જોઈએ. તમે મસાલો ભરો ત્યારે પાણી હશે તો કારેલા મજા નહીં આવે. જો પાણીનો ભાગ રહી જાય. જો આ રીતે આપણે આમ ખંખેર લઈએ છે અને આમ ઊંધા મૂકી દઈએ છે. જો તમારી પાસે સમય હોય તો એને 10-15 મિનિટ આવી રીતે રાખવાના છો એટલે કોરા થઈ જશે. હવે આનામાંથી પાણી બધું નીતરી ગયું છે, બરાબર. હવે એને મસાલો ભરી દે. મસાલો ઠંડો થઈ ગયો છે અને મસાલો વધારે ભરવાનો. હા, એકદમ. આ બાજુ આપણે છે ને જો બંધ રાખ્યું છે ત્યાંથી શરૂ કરવાનું, દબાવી દબાવીને ભરવાનું. લખનવી વાનગી હોય કે પછી હૈદરાબાદી હોય કે પછી મોગલાઈ હોય, કોઈ પણ વાનગી હોય ને એમાં તજવીજ બહુ માંગી લે. ઉતાવળ નહીં, એકદમ શાંતિથી કરવી પડે.
એની મેથડ એટલે પદ્ધતિ જ એવી હોય એમ કે તમને શાંતિ માંગી લે એમ, શાંતિથી કરો તો એ બહુ જ સરસ થાય એમ. બહુ ઉતાવળ કરવા જઈએ તો પછી વાનગીની મજા બગડી જાય. જો સમય હોય તમારી પાસે તો તમારે 15-20 મિનિટ આવી રીતે કરીને મૂકી જ દેવાના, કોરા થઈ જવા જોઈએ. આપણે 200 ગ્રામ કારેલા લીધા છે, જેટલા મોટા કારેલા હોય એટલો મસાલો વધારે સમય. હવે જો કારેલા ભરાઈ ગયા ને, હવે એને દમ પર મૂકી દઈએ. હા, ગેસ ઓન કર. અત્યારે આપણે ઘીમાં જ બનાવીશું, પણ પહેલાં તેલ એટલે નાખીશું બળી ના જાય. 2 ચમચી તેલ લઈએ છીએ, 1 ચમચી ભરીને ઘી. ફરી જોઈશે તો આગળ નાખી શકાય. આ ગ્રેવીનુંમાં શાક નહીં હોતું, આવું ડ્રાય જ હોય. અચ્છા, હા, ઓકે. એટલે આપણે અંદર જે ભરેલું છે એ રીતે જ ખાવાનું. જો થઈ ગયું છે, બહુ નહીં થવા દે એકદમ. હવે એકદમ ધીમો ગેસ, સહેજ પણ ઉતાવળ કરવાની નહીં બનાવવા, એકદમ ધીમા ગેસે એને થવા દેવાના 4-5 મિનિટ પહેલા, પછી ફેરવી દેવાનું અને પછી ચેક કરવાનું, ચડ્યું હોય તો ઠીક છે, નહીં તો થવા દેવાનું. ઓકે, જો હવે આપણે 5 મિનિટ થઈને હવે ફેરવી લઈએ. એવી ખુશ્બુ આવે છે ઘીમાં. હા, અને આપણે બહુ ખાસ એવા કડક નથી કરવાના, ના, સોફ્ટ કરવાના, કડક નહીં કરવાના, પણ ચડી જવા જોઈએ, કાચા નહીં ચાલે. એકદમ ધીમા તાપે થાય ને એટલે બહુ સરસ રીતે, પાણી બાણી નાખવાનું નહીં એટલે બહુ સરસ રીતે ચડી જાય. બસ હવે એને ઢાંકણ ઢાંકીને ફરીથી થવા દઈએ. આમાં સ્ટીમ ઉત્પન્ન થાય ને એટલે ચડી જાય સરસ, ને ક્રિસ્પી પણ થઈ જશે. આપણે જે મસાલો બનાવ્યો છે અને વધ્યો છે એટલે આપણને તો થોડું ગ્રેવી જેવું ખાવા જોઈએ જ રાતે, એટલે આપણે સાથે સર્વ કરીશું. થોડુંક તેલ લઈએ છે, આ થયેલું જ છે પણ થોડી ગ્રેવી જેવું કરવું છે ને એટલે. બસ હવે આ મસાલો આમ તો સાંતળેલો જ છે બરાબર, આપણે થોડુંક તેલ લીધું, ઘી તો પહેલાં લીધું જ તો બરાબર, એટલે હવે થોડુંક પાણી નાખીશું અંદર એટલે સરસ ગ્રેવી જેવું થઈ જશે. 4-5 ચમચી એટલે કે 1/2 કપ જેટલું પાણી લઈ લઈએ છીએ. જેમ આપણે કોરા શાકનો મસાલો કેવો હોય છે સાઈડ પર, એવું અમે પાણી રાખવાનું નહીં, નાખ્યું ખરું આમ થોડુંક જ એ રાખવાનું, બસ આમ પાણી પાણી નહીં રાખવાનું. જો હવે તેલ છૂટું બી પડી ગયું જોઈએ છે, બસ હવે ગેસ ઓફ કરી દે. બસ હવે તું ગેસ બંધ કરી દે કારેલાનો. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. પહેલાં પહેલી આપણે આ ગ્રેવી લઈ લઈએ. જો જે મસાલો કર્યો છે ને મસાલામાં પાણી નહીં રાખવાનું, હું એટલે એનો ટેસ્ટ સારો ના લાગે. હવે આ કારેલાની ખૂબી એ છે કે ગ્રીન ના ગ્રીન જ લાગે જોતું. હા, છે ને, હા, એકદમ લીલાછમ દેખાય છે, લીલાછમ લાગે. તો તૈયાર છે કારેલાના ડુલમા? યસ, અવધી રેસીપી. એક સરસ મજાની લખનવી વાનગી અને એ પણ કારેલાનો ઉપયોગ કરીને આ રસોડે બની ગઈ. તમારા રસોડે પણ ચોક્કસથી બનાવજો લખી લો રીત.